નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું ની અંદર અને આજે આપણે અભ્યાસ કરવાના છે ધોરણ 11 કોમર્સની અંદર ત્રીજું ચેપ્ટર જેનું નામ છે માંગ મિત્રો અર્થશાસ્ત્રની અંદર 11 ચેપ્ટર છે અને એમાં તમારે એવું તમે પૂછો કે સાહેબ આ 11 ચેપ્ટર છે એમાંથી મેઈન એક એવું કયું મહત્વનું ચેપ્ટર સૌથી વધારે મુખ્યમાં મુખ્ય ચેપ્ટર એવું કયું તો આ ચેપ્ટર છે માંગ અને એવું કહી શકાય કે આપડા 11 માંની ને

દુનિયાની જેટલી પણ નેશનલ મલ્ટીનેશનલ ઇન્ટરનેશનલ કંપનીઓ છે એ બધી કંપનીઓ પોતાનું કરોડો અબજો ડોલરનું સામ્રાજ્ય કેમ આમ સ્થાપી ચૂકી છે એના મૂળમાં શું છે માંગ બરાબર ને ગ્રાહકો છે એ માંગ કરે છે એટલે યાદ રાખજો કે આખે આખું ચેપ્ટર આપણે ગ્રાહકના દ્રષ્ટિકોણથી ભણવાનું છે ચેપ્ટર ભણતી વખતે તમે ગ્રાહક બની જાશો તો ચેપ્ટર સમજવું તમારે બહુ ઈઝી પડશે શું આપણે બની જવાનું ગ્રાહક બની જવાનું ઓલરેડી આપણે કસ્ટમર છીએ જ હજારોની હજારો વસ્તુ અલગ 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 જગ્યાએથી આપણે ખરીદીએ છીએ ખરીદીએ છે કેમ કારણ કે આપણે આપણી જરૂરિયાતો પૂરી કરવી છે જરૂરિયાત પૂરી કરવા માટે વસ્તુ જોઈએ અને એ વસ્તુ છે એ જોવા માટે એને બજારમાં જઈને ખરીદવી પડે ખરીદવા માટે બજારમાં જઈને માંગવી પડે તે બજારમાં જઈને તમે દુકાનવાળા પાસે માંગો કે ભાઈ લાવો ને ભાઈ પેલી વસ્તુ એને માંગ કરી કહેવાય પણ આપણને થેલી લઈને આપણે અથવા તો ડી માર્ટમાં પેલી ટ્રોલી લઈને આપણે દોડ્યા જઈએ છીએ કે આમ આમ ભરી કાર્ડ સ્ક્રેચ કરીને વૈયા જઈએ છીએ પણ આ આવી પ્રોસેસમાં પણ આપણે ઘણી બધી બાબતો છે એને અજાણતા સમજતા નથી એ આપણે સમજવાના છીએ કે માંગ કોને કહેવાય ગ્રાહક જ્યારે માંગ કરે ત્યારે એને કયા કયા પરિબળો અસર કરે છે વધારે વસ્તુ ખરીદશે કે ઓછી વસ્તુ વસ્તુ ખરીદશે એનો આધાર શેના ઉપર છે એ પણ આપણે જાણવાના સમજવાના છીએ એ પણ જોવાના છીએ આ ચેપ્ટર ની અંદર માંગ નામના ચેપ્ટર ની અંદર કે ગ્રાહક છે જ્યારે માંગ કરે તો એના કારણે અન્ય પરિબળો કેવા પ્રકારના પરિવર્તનો આવી શકે આ બધું આપણે જાણવાના છીએ એવું પણ સમજવાના છીએ કે કિંમત જે મુખ્ય રીતે માંગ ને અસર કરે છે એના લીધે માંગ ઉપર શું શું ફેરફાર થાય તો એની સમજૂતી એમ ટૂંકમાં કહેવા જઈએ તો આખું ચેપ્ટર છે માંગ ને ગોળ 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 ફરે છે બહુ સહેલું ચેપ્ટર છે બહુ સમજવા જેવું ચેપ્ટર છે અને મેં કીધું એમ કે અર્થશાસ્ત્ર ભણ્યા અને માંગ ન ભણ્યા તો શું ભણ્યા કહેવા એટલે એટલું મહત્વનું ચેપ્ટર છે ત્યાં તો તો ચોપડીમાં એવું લખ્યું છે છે કે કે અર્થશાસ્ત્રના પાયાના કોન્સેપ્ટ કોન્સેપ્ટ આ આ બરાબર પાયાનો પાયો કહેવાય અર્થશાસ્ત્રનો માંગ સિમ્પલ વાત છે ને કે આવડી મોટી એપલ કંપની છે વિશ્વની પહેલા નંબરની સૌથી વધારે રેવન્યુ ધરાવતી કંપની છે એની રેવન્યુ ઝીરો થઈ જાય જો લોકો એપલની માંગ કરતા બંધ થઈ જાય તો થઈ જાય કે ન થઈ જાય એટલે એના જે વસ્તુ આપણે મિત્રો ખાસ સમજવાની થશે બરાબર ને એટલે આપણે જોઈ લઈએ કે માંગ શું છે અને માંગ કઈ રીતે આપણે કામની અંદર અસર કરે છે ઓકે ચાલો જોઈ લઈએ આપણે ફટાફટ ઓકે એટલે આપણે સૌથી પહેલા સમજી લઈએ કે માંગ કોને કહેવાય અને એ માંગ ને કયા કયા પરિબળો અસર કરે છે જેના કારણે આપણે એમ સમજી શકીએ કે ભાઈ માંગ વધી છે ઘટી છે શું થયું છે એટલે એ સમજવાનો આપણે ફટાફટ પ્રયત્ન કરી લઈએ બરાબર ને એટલે બે વસ્તુ આજના લેક્ચરની અંદર આપણે સમજવાના છે માંગ એટલે શું અને એના કરતા અસર કરતા પરિબળો કયા કયા છે મેં તમને હમણાં માંગનું મહત્વ સમજાવ્યું તો જો એ પ્રસ્તાવનામાં લખેલું છે કે અર્થશાસ્ત્રના જેટલા પણ મૂળભૂત ખ્યાલો છે એમાં સૌથી અગત્યના ખ્યાલોમાં બે ખ્યાલ છે માંગ અને પુરવઠો અને એમાંનો અગત્યનો ખ્યાલ માંગ આપણે આજે ભણવાના છીએ ઓકે જો એવું લખ્યું છે કે આ ખ્યાલો જાણુંદી વ્યક્તિ ન ભણે ત્યાં સુધી અર્થશાસ્ત્રમાં વિશેષણ કરવાની શક્તિ એને કોઈ દી મળે નહીં તો એ દ્રષ્ટિએ પણ બહુ અગત્યના બંને કોન્સેપ્ટ છે ઓકે વ્યાખ્યા બહુ સિમ્પલ છે અને યાદ રાખવી બહુ સહેલી છે શું એ કીધું કે કોઈ ચોક્કસ સમયે અને કિંમતે બરાબર આ શબ્દ હું ખાસ રાઉન્ડ અપ કરું છું તો કોઈ ચોક્કસ સમયે અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારી ઓકે એ ત્રણેય શું કહેવાય વસ્તુની માંગ કહેવાય તમને એમ છે કે આવું તમે કોઈ કર્યું નથી વસ્તુ માંગવા ગયા ત્યારે વસ્તુ ખરીદવા ગયા ત્યારે બધું કર્યું હોય તેમ કોઈ પર્ટિક્યુલર ટાઈમે ઘરેથી નીકળ્યા પર્ટિક્યુલર ટાઈમે તમે તમે દુકાને દુકાને પહોંચ્યા પહેલો સવાલ દુકાનવાળાને શું પૂછો છો કે આ વસ્તુ કેટલામાં આપી પૂછતા નથી તો પેલું જાણી લ્યો છો કે કિંમત કેટલી છે ઓલરેડી તમને પહેલેથી ખબર હોય છે એટલે સમય અને કિંમત બી આવી ગયા પણ જ્યારે પણ તમે વસ્તુ ખરીદવા જાવ ત્યારે તારા તમારા મગજમાં હોય તમને ઈચ્છા હોય ખરીદવાની કે આ વસ્તુની આપણે જરૂર છે એટલે લેવી તો પડશે જ એટલે લેવાની તમને ઈચ્છા હોય એટલા માટે તો તમે લેવા જાવ છો લેવા જાઓ છો એટલે ઈચ્છા આવી ગઈ અને તમારા ખિસ્સા માં એ વસ્તુ ખરીદવા માટે તૈયારી તો છે ને પાંચે પાંચ પાંચ શબ્દ થયા ટોટલ સમય કિંમત ઈચ્છા શક્તિ અને તૈયારી હે ને તો જયારે પણ તમે માંગ કરો ને તો આ પાંચે પાંચ પરિબળો હાજરા હજુર હોય છે જો પાંચ માંથી એક પણ પરિબળ હાજર હજુ ન હોય ભાઈઓ બહેનો તો એને માંગ કહેવાય નહીં હું એમ કહું કે પાંચસો માંગ કરી તો એને માંગ કહેવાય કારણ કે ટાઈમ નથી 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 સમય કિંમત એને ખાલી આંકડો આપી દીધો એમ નહીં એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાનું કે સમય કિંમત ઈચ્છાશક્તિ આ પાંચે પાંચ પરિબળ ભેગા બને એટલે શું બને છે માંગ બને છે એટલે એમ કહી શકાય કે આ પાંચે પાંચ માંગના નિર્ણાયકો છે સમય કિંમત ઈચ્છા શક્તિ અને તૈયારી બરાબર પૂરક છે આ વસ્તુ છે ક્લિયર ને તો માંગ ની આ વ્યાખ્યા છે સાદી સિમ્બલ ચોક્કસ સમય અને કિંમતે ગ્રાહક ની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ ની તૈયારી ન હોય તો એને શું કહેવાય માંગ કેવાય હવે આ જે માંગ છે ગ્રાહક કરે છે

મુખ્યત્વે તો કહેવાય છે કે બે પરિબળો છે જે વસ્તુની માંગને અસર કરે છે પહેલું પરિબળ કયું છે કિંમત મેં તમને કીધું એમ કે આપણે દુકાનમાં જઈને વસ્તુ ખરીદવા જઈએ એટલે પહેલો જે સવાલ પૂછીએ છે એ મુખ્ય પરિબળ છે શું સવાલ આપણે પૂછીએ છે કે ભાઈ કેટલામાં આપી અને આ કિંમત બાબતે આપણે ગુજરાતીઓ બહુ સેન્સિટિવ છે એમાં તો મારે તમને સમજાવવાની જરૂર નથી આપણે બાર્ગેનિંગ કરીએ છીએ કે આટલામાં થોડું વ્યાજબી કરો બરાબર આટલામાં લઈ લો આમ ન હાલે તમે તો લૂંટવા જ બેઠા છો હજી હમણાં બે દિવસ પહેલા તમારા દુકાનેથી વસ્તુ લીધી ને ત્યારે તમે એટલા તમે ભાવ ચડાવીને કહો છો આમ કઈ થોડા હાલતા છે તમે લૂટી જ લેશો આમ બધું કઈ કહીને આપણે કિંમત ઓછી કરાવીએ અને જો ઓછી ન થાય તો આપણે માંડી વાળીએ ઘણી વાર એવું થાય કે કિંમત આપણી ગજા બહારની હોય ઓછી કરાવો તો ભેગું ન થાય હોય તો આપણે લઈએ જ નહીં ખાલી જોઈને રાજી રહીએ એટલે કિંમત મુખ્ય પરિબળ છે માંગને અસર કરનારું તો એની સાથે સાથે બીજું પરિબળ છે એ છે કિંમત સિવાયના પરિબળ એવું નથી ખાલી કિંમત જ અસર કરે અન્ય ઘણા બધા પરિબળો છે જે વસ્તુની માંગને અસર કરે ઓકે કયા કયા માંગ કિંમત સિવાયના તો કે વ્યક્તિની રસ પસંદગી વ્યક્તિની આવક સંબંધિત વસ્તુઓની કિંમત એટલે જે મુખ્ય વસ્તુ સાથે જોડાયેલી છે એ પછી ભવિષ્યના ભાવ અંગેની અટકળ અને ત્યાર પછી છે વસ્તી અને વસ્તીનું વૈજૂથ આ બધા છે એ કેવા છે કિંમત સિવાયના અન્ય પરિબળો છે અને આ એક મેઇન જે છે કયું છે કિંમત છે એટલે તમને પરીક્ષામાં પૂછાય કે માંગને અસર કરનારા પરિબળો કેટલા તો બે કયા કયા કિંમત અને કિંમત સિવાયના અન્ય કિંમત સિવાયના અન્ય પરિબળો કેટલા તો કે પાંચ તો આ પાંચે પાંચ છે હવે એક એક પછી ડિટેલમાં આપણે સમજતા જઈએ ઓકે ચાલો પહેલું આપણે સમજી લઈએ એમાં માંગને અસર કરતા પરિબળોમાં પહેલું અને એ શું છે વસ્તુની કિંમત જેને આપણે અંગ્રેજીમાં પ્રાઇસ કહીએ છીએ અને યાદ રાખજો કે વસ્તુની કિંમત છે એ માંગને અસર કરનારું મુખ્ય પરિબળ છે સૌથી વધારે માંગ ઉપર અસર આ પરિબળના કારણે થાય અને એટલા માટે તે કંપનીઓ છે કિંમત બહુ કોમ્પિટિટિવ રાખે 499 599 રાખે કિંમત માટે ડિસ્કાઉન્ટ કરે કિંમતમાં ભારી છૂટ એમ કહીને તમને વેચે તમે ડાયાડામાં રાખીને ખરીદી લ્યો કે સસ્તી સસ્તી થઈ સસ્તી થઈ સેલ 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 મફતમાં મળે છે ડિસ્કાઉન્ટમાં મળે છે આમ કહી કેન તેમ દોડ્યા જાવ તો માંગ ઉપર અસર કરનારો સૌથી મેઈન પરિબળ છે અને કઈ રીતે અસર કરે જો અહીં લખ્યું છે કે કિંમત ઘટે તો વસ્તુ સસ્તી બને અને વસ્તુ સસ્તી બને તો પરિણામ શું આવે માંગનો વિસ્તરણ થાય આપણે આપણું વિચારોને કે કિંમત ઘટે તો આપણે વસ્તુ વધારે ખરીદીએ તો સિમ્પલ ભાષામાં ગ્રાહક તરીકે આપણને વસ્તુ સસ્તી મળતી હોય તો આપણે વધારે જ લેવાના અને ગ્રાહક તરીકે કિંમત જો સેવાની વધી જાય તો આપણે શું કરીએ કાં તો સાવ ન લઈએ અને લેવી જ પડે એમ હોય તો ઓછી લઈએ ઓકે એટલે જો કિંમત વધે સોરી કિંમત ઘટે તો વસ્તુ સસ્તી થાય અને એકવાર વસ્તુ સસ્તી થાય એટલે આપણે માંગમાં વધારો કરી દઈએ અને જો કિંમત વધે તો વસ્તુ માંગી થાય અને એકવાર વસ્તુ માંગી થાય એટલે જવાબ તમને એમ નામ આવડે છે આપણે માંગમાં શું કરીએ ઘટાડો ઓકે એટલે આ વસ્તુ ખાસ સમજવાની છે આ પરિબળની અંદર મુખ્ય પરિબળ છે એમ પણ કહી શકો કે કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે વ્યસ્ત વ્યસ્ત સંબંધ છે ઓકે કેમ કારણ કે ઊંધો ફેરફાર થાય કિંમત વધે તો માંગ ઘટે અને કિંમત ઘટે તો માંગ વધે ઓકે બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે એટલે આ વસ્તુ ખાસ મિત્રો આપણે ધ્યાનમાં લઈશું ક્લિયર થઈ ગયું ઓકે એટલે વસ્તુની કિંમત આ રીતે છે માંગને સૌથી વધારે અસર કરે છે ઓકે હવે ત્યાર પછી પરિબળો આપણે એક પછી એક આપણે જોતા જઈએ કે જે કિંમત સિવાયના અન્ય પરિબળો છે ઓકે ચાલો સૌથી પહેલો એમાંથી જોઈએ વ્યક્તિની અભિરુચિ અને પસંદગી અભિરુચિક પસંદગી એટલે શું કે ભાઈ ઘણી બધી વખત છે આપણને વસ્તુ ખરીદતી વખતે કેવા દાખલા કપડા લઈએ તો આપણને એમાં ડિઝાઇન જોવાની પડી હોય કે ભાઈ ડિઝાઇન કેવી છે કલર કેવો છે એ વસ્તુ જોઈએ ને એટલે કિંમતને ઘડીક સાઈડમાં મૂકી દે કિંમત બિંમત કાંઈ નહીં મને આ કલરનો શર્ટ જોઈએ મને આવા ડિઝાઇન વાળું સ્કર્ટ જોઈએ મને આ ડિઝાઇનના શૂઝ જોઈએ મને આ ડિઝાઇનના સેન્ડલ ચપ્પલ ને એવું બધું જોઈએ તો એ શું છે આપણી અભિરુચિ અને પસંદગી કે ભાઈ વસ્તુ ખરીદવા જઈએ એટલે આપણે ખાલી કિંમતની જ જોતા કિંમતની સાથે આપણે સાઇઝ જોઈએ છે ડિઝાઇન જોઈએ છે વિવિધતા જોઈએ છે કલર જોઈએ છે અને ફેશન જોઈએ છે આ બધું જોઈએ છે તો એ બધું આપણને ગમે તો પછી વસ્તુ જ નહીંતર ગમે એટલી સસ્તી મળતી હોય તો આપણે ની જ જોતા પણ ઘણીવાર એવું થાય કે વસ્તુ આપણને એકવાર ગમી જાય પછી કિંમતને ધ્યાનમાં ન લે તો આપણે ખરીદી જ લઈએ છે ઓકે એટલે માર્કેટમાં જે વસ્તુની ફેશન આવે ગ્રાહકો છે જે વસ્તુને વધારે ગમાડે એ વસ્તુની માંગ વધારે હોય અને ગ્રાહકો જે વસ્તુની માંગ કરતા બેન થઈ જાય એની માંગ હાવ ઝીરો હોય ઓકે અને આપણને ખબર છે કે માર્કેટમાં અમુક ચોક્કસ સમયે ફેશન આવ્યા કરે થોડાક સમય પહેલાં બહુ જૂના જમાનામાં પ્લેન શર્ટની ફેશન હતી પછી ફૂલડાવાળા શર્ટની ફેશન આવી પછી ચેક્સવાળા શર્ટની ફેશન આવી પછી પ્રિન્ટવાળા શર્ટની ફેશન આવી પછી ગ્રાફિક્સવાળા શર્ટની ફેશન આવી અને વળી પાછા અત્યારે ફોર્મલ શર્ટ ઝીણી ડિઝાઇનની ફેશન ચાલે છે અને એટલે અલગ અલગ ફેશન છે ફેશન એ શું છે કે તમને છે શું પહેરવું ગમે છે એ સમયાંતરે લોકોનો બદલાતું રહે અને એ બદલાય એટલે એ જે વસ્તુ લોકોને વધારે ગમતી હોય એ લોકો વધારે પહેરે વધારે પહેરે તો એની માંગ વધી જાય લોકોને ગમવાનું બંધ થઈ જાય એટલે લોકો માંગ ન કરે તો માંગ ઘટી જાય સિમ્પલ ભાષા ઓકે તો ફેશન એ આની અંદર આવે છે જોઈ લો તો વ્યક્તિનો શોખ ગમો પસંદગી આ બધાને લીધે માંગમાં ફેરફાર થાય ને ઓકે અને આપણે વસ્તુની માંગ કરીએ છીએ પસંદ કરીએ છીએ મોબાઈલ લઈએ તો આડેધડ જે હાથમાં આવ્યું એ માર્કેટમાં લઈ નથી લેતા આપણે પસંદ કરીએ છીએ મોબાઈલ જોતો છે નાનો મોબાઈલ જોતો છે સારો કેમેરા જોતો છે સારું છે સારી ડિસ્પ્લે જોતી છે સારું સારું શું શું જોતું છે એ પહેલા આપણે ચોઈસ કરીએ અને જે પસંદગી કરીએ છીએ એ જ આપણી માંગ છે ઓકે ફોર એક્ઝામ્પલ નાની ઉંમરે છે આપણને રમકડાનો શોખ હોય બરાબર પુખ્ત એટલે મોટી ઉંમરના થાય તો નવલકથાનો શોખ હોય મોટી ઉંમર ના થાય તો ધાર્મિક પુસ્તકોનો શોખ હોય એટલે અલગ અલગ ઉંમરે અલગ અલગ વસ્તુનો શોખ તમને જાગે અને એના કારણે પરિણામ શું આવે માંગમાં શું થાય ફેરફાર થાય ને કે તેમ નાના હતા ત્યારે આવતી હોય રમકડા માંગતા હતા વાર્તા છે વાંચતા હતા મોટા થયા એટલે તમારા અહીં કોઈ બી આવી ગયું બરાબર ને અને પછી હજી મોટા થશો તો રામાયણ ને મહાભારત વાંચશો એટલે છે ત્રણેયમાં પુસ્તક પણ ઉંમર બદલાઈ ગઈ એમ શોખ બદલાઈ ગયા પસંદગી બદલાઈ ગઈ હે ને તો એ પણ છે માંગને અસર કરે છે અને એના બીજું ત્યાર પછીનું પરિબળ એના આધારનું જોઈએ એ છે વ્યક્તિની આવક ખિસ્સું ગરમ હોય તો આપણે માર્કેટમાં વધારે ખરીદી કરીએ અને ખિસ્સું ગરમ ન હોય બરાબર ને ખિસ્સામાં છે કાગડા આંટા મારતા હોય તો આપણે શોપિંગ કરવા જઈએ નહીં આ સીધું જ સરળ સિમ્પલ છે આવક વધારે હોય તો આપણી માંગ કેવી હોય વધારે અને આવક ઓછી હોય તો માંગ કેવી હોય ઓછી તો આવક અને માંગ વચ્ચે કેવો સંબંધ છે સીધો સંબંધ છે હે ને ડટ્ટો મોટો હોય રૂપિયાનો તો આપણે શોપિંગ વધારે કરીએ અને ઓછો હોય તો ઓછી કરીએ અને સિમ્પલ આવકનું પરિબળ છે જો લખ્યું જ છે કે આવક અને માંગ વચ્ચે કેવો સંબંધ છે સીધો સંબંધ છે ભાઈ બહેનો સીધો સંબંધ છે ઓકે આવક વધે તો માંગ વધે જો હું લેવા માંગ વધે છે આવક વધતા તો એ લખ્યું છે કે આવક વધે ને એટલે વ્યક્તિની વસ્તુ ખરીદવાની શક્તિ વધે કેપેસિટી વધી જાય ને વસ્તુ ખરીદવાની કેપેસિટી વધી જાય અને એના કારણે માંગમાં વધારો કરે અને એનાથી ઉલટું આવક ઘટે તો વ્યક્તિની વસ્તુ ખરીદવાની શક્તિ ઘટી જાય પેલા હું પાંચ હજાર કમાતો તો તો પાંચ હજાર જ વાપરું પણ પછી ઘટાડો અને એના કારણે માંગ શું થાય ઘટે એટલે આ ત્રણે જ લીટી આવકમાં યાદ રાખો આવક વધે તો માંગ વધે આવક ઘટે તો માંગ ઘટે અને એટલા માટે કહી શકો આવક અને માંગ બંને વચ્ચે કેવો સંબંધ છે સીધો સંબંધ છે ઓકે ચાલો ત્યાર પછી આપણે ખાસ જોઈએ ત્રીજું પરિબળન એ છે સંબંધિત વસ્તુની કિંમત સંબંધિત વસ્તુ વસ્તુ એટલે શું તમે જે વાપરો છો એની સાથે ઘણી બધી ઓપ્શનમાં જોડાયેલી હોય એને સંબંધિત વસ્તુ કહેવાય બે પ્રકારની વસ્તુને સંબંધિત વસ્તુ કહેવાય છે એમાં પેલું છે અવેજી વસ્તુ દાખલા કે તમે ચા પીતાઓ અને તમને એવું સાંભળવા મળે કે ચા છે બહુ મોંઘી થઈ ગઈ તો ચા તો હવે ખરીદાય એવું રહ્યું નહીં ચા વગેરે તમને ચાલતું નથી બજારમાં ખવારમાં તમને કંઈક કોટો ચડે એવું તો કંઈક હોવું જોઈએ

સાદુ પેન્ટ તમે પહેર્યું ને ખબર પડી કે અહીંયા તો ઢીંચણે ફાટી ગયું છે તો તેમ કાઢીને વળી પાછું જીન્સ નું પેન્ટ પહેરી લીધું તો સાદા પેન્ટ ની અવેજી વસ્તુ શું છે જીન્સ નું પેન્ટ ઉપયોગ તો સેમ થયો ને વસ્તુ બદલાઈ ગઈ પણ ઉપયોગ સેમ છે એટલે એક જ ઉપયોગ માટે એક વસ્તુ ના બદલામાં તમે જે બીજી વસ્તુ વાપરી શકો એને શું કહેવાય અવેજી વસ્તુ કહેવાય આ વસ્તુ નું ખાસ આપણે ધ્યાન માં રાખવાનું જો લખ્યું છે ને કે એક વસ્તુ ના સ્થાને બીજી વસ્તુ જરૂરિયાત સંતોષવા માટે જો આપણે વાપરી શકતા હોઈએ તો એને કેવી વસ્તુ કહેવાય

પણ એસી છે લાઇટ વગેરે વીજળી વગેરે નો ચાલે તો વીજળી કેવી વસ્તુ કહેવાય પૂરક વસ્તુ સમજણ પડી ને મોબાઈલ તમે વાપરો છો મુખ્ય વસ્તુ છે પણ મોબાઈલમાં જ્યાં સુધી સિમ કાર્ડ ન નાખો ત્યાં સુધી તમારી વાતચીત થાય નહીં એટલે મોબાઈલ મુખ્ય વસ્તુ કહેવાય તો સિમ કાર્ડ કેવી કહેવાય પૂરક વસ્તુ કહેવાય ઓકે તો આ નાની નાની વસ્તુ છે પણ અસર કરે ને પેટ્રોલ મોંઘું થાય તો ગાડીઓ મોંઘી થાય થાય કે ન થાય સીધી વાત છે જો છે ને મોબાઈલ અને સિમ કાર્ડ મોબાઈલ અને સિમ કાર્ડમાં સિમ કાર્ડ છે એ પૂરક વસ્તુ કહેવાય બરાબર ને પછી આગળ જો તો બરાબર ને તો આવા આવા ઘણા બધા ઉદાહરણ મળી શકે અને એ બંને વસ્તુ મૂળ વસ્તુ સરળતાથી જોડાયેલી છે ઓકે પેટ્રોલ મોંઘુ થાય તો આપણે માંગ કરીએ પેટ્રોલ સસ્તું થાય તો આપણે બાઇકની વધારે માંગ કરીએ ને આ જો પેટ્રોલ ડીઝલ મોંઘા થઈ ગયા તો લોકોએ શું કર્યું કે પેટ્રોલ ડીઝલ વાળી બાઇક ની માંગ ઘટાડી દીધી અને ઇલેક્ટ્રિક બાઇકની માંગ વધારી દીધી સમજણ પડી એટલે આ હવે જે વસ્તુ કે પૂરક વસ્તુ પણ છે એ માંગ ને અસર કરે છે ઓકે ત્યાર પછી જોઈએ ભવિષ્યના ભાવની અટકળ બહુ સરસ મજાનો સમજવાનો મુદ્દો છે કે ગ્રાહક તરીકે માર્કેટમાં આપણે વસ્તુ ખરીદવા જઈએ તો બજારમાં આપણને એવું સાંભળવા મળે ફોર એક્ઝામ્પલ સોનું તો સોનામાં તો બહુ અફવા ફેલાય કે આવતા મહિને છે ને સોનાના ભાવ છે વધી જવાના છે એવી અફવા સંભળાય કે આવતા મહિને સોનાના ભાવ ઘટી જવાના કસ્ટમર તરીકે તમે શું આનું સોલ્યુશન કરો તમને એવો કોઈ વિશ્વાસ વાળો માણસ એવું કે આવતા મહિને શોર શોર સુડતાલીસ હજાર ભાવ છે ને તો આવતા મહિને ભાવ ચાલીસ હજાર થઈ જવાના છે તો ગ્રાહક તરીકે તમારા મગજમાં શું પ્લાન ચાલે કે અત્યારે માંગ કરાય નહીં ક્યારે માંગ કરાય ભવિષ્યમાં જ્યારે ભાવ ઘટી જાય ને ને ફાયદો થાય એટલે જો બજારમાં એવી અટકળ ફેલાની હોય કે ભવિષ્યમાં ભાવ ઘટવાના છે તો વર્તમાન સમયમાં માંગમાં શું થઈ જાય ઘટાડો અને ગ્રાહકો ક્યારે માંગ વધારે જ્યારે ભવિષ્યમાં ભાવ ઘટે ને ત્યારે એનેથી ઉલટું સમજો કે અત્યારે સોનાના ભાવ સુડતાલીસ હજાર રૂપિયા હોય અને માર્કેટમાં કોઈ વેપારી એવી અફવા ફેલાવ્યા ભવિષ્યનું અનુમાન થાય આવતા મહિને થાય ને એ પેલા લઈ લો અત્યારે તો તેમ શું કર્યું કે ભવિષ્યમાં ભાવ વધવાના છે તો એ ભાવ વધો ત્યારે નુકસાન થાય એના કરતા બેટર છે કે અત્યારે ખરીદી લો સમજાણું ને એટલે ભવિષ્યના અનુમાન તમને સાંભળવા મળે એના આધારે પણ તે માંગમાં પરિવર્તન કરી શકો છો જેમાં બે મુદ્દા છે જેમાં સમજાવે એ સેમ અહીંયા લખેલા છે ઓકે છેલ્લું અને પાંચમું છે વસ્તી અને વસ્તીનું વયજૂથ કે દેશમાં જો વસ્તી વધાર હોય તો માંગ વધાર હોય વસ્તી ઓછી હોય તો વસ્તુ સેવાની માંગ કેવી હોય ઓછી પછી વયજૂથ એટલે શું તો વય જૂથ એટલે ઉમર બરાબર બાળકો વધારે છે યુવાનો વધારે છે કે વૃદ્ધો વધારે છે ટોટલ વસ્તીમાં ટોટલ વસ્તીમાં બાળકો વધારે હોય તો એને રમકડા ને સ્વાસ્થ્યને લગતી દવા અને એ બધી વસ્તુની માંગ વધારે હોય જુવાનિયા યુવાન જા હોય તો પછી મોબાઈલ ને ઇન્ટરનેટ ને લેપટોપ ને ફેશનેબલ કપડાની બધાની વસ્તુની માંગ વધારે હોય વૃદ્ધો વધારે હોય તો પછી સાદા કપડાં ને ધાર્મિક પુસ્તકો ને એ બધી વસ્તુની માંગ વધારે હોય બરાબર ને સિમ્પલ એટલે આ આ બંને પરિબળો છે પણ એ સેમ રીતે માંગને અસર કરે છે એટલે એ પણ આપણે સેમ આ રીતે સમજાય બરાબર ને કે વસ્તી વધારે હોય તો માંગ વધે અને વસ્તી ઓછી હોય તો માંગ ઓછી હોય ઓકે એટલે આ રીતે છે ઘણા બધા પરિબળો છે માંગને અસર કરે છે તો એ આપણે સમજૂતી મેળવી બરાબર બાકીના ઘણા બધા મુદ્દા છે જેને આપણે ચર્ચા આગળના લેક્ચરની અંદર કરશું તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર થેન્ક યુ